હવે પ્રભુશ્રીજી ગોપાલદેવ સાથે જે સમાગમ થયો તે જણાવે છે, ઈડરની વાત ચાલે છે. ઈડરની જ વાત ચાલે. હા, તેમાં કહે છે, તે જ પ્રસંગે તેઓ શ્રીએ કહ્યું કે મુનિઓ જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માન છે. પ્રભુશ્રીજીએ પહેલાં મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે અમે કોઈ પૂછે તો અમારો ગચ્છ કયો અને પ્રતિક્રમણ કયું કરો છો ત્યારે તમારે શું કહેવું? તો કૃપાલદેવ ઉત્તર આપ્યો કે તમારે એમ કહેવું કે અમે તો સનાતન જૈન છીએ અને પાપથી નિવૃત્ત થવું એ જ અમારું પ્રતિક્રમણ છે. આ વાત સાથે જ આ પ્રસંગે જ કૃપાલદેવે આ બીજી પણ વાત કરી. તે જ પ્રસંગે તેઓશ્રીએ કહ્યું કે મુનિઓ જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર તે માન છે. માન એવું બળવાન છે કે તેણે મોટા મોટાને પણ મારી નાખ્યા છે. માનાદિ શત્રુ મહા, નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ જાય. મનુષ્યોમાં માન વધારે છે. આમ તો ચારે કસાયો છે પણ માનની મુખ્યતા છે. દેવોમાં લોભની મુખ્યતા, નરકમાં ક્રોધની મુખ્યતા અને તિર્યંચમાં માયાની મુખ્યતા. માન હે મુનિઓ જીવને અનંતકાળ પરિભ્રમણ કરાવનાર માન છે. માન એવું બળવાન છે કે તેણે મોટા મોટાને પણ મારી નાખ્યા છે. અમે એક વખત મોરબી પાસેના ગામમાં લીમડી સંગાડાના સાધુ મોટા જીવણજી પાસે ગયેલા. કૃપાલદેવ કે અમે મોરબી પાસેના લીમડી સંગા એક નાના ગામમાં લીમડી સંગાડાના સાધુ મોટા કેવા જીવણજી પાસે ગયેલા. ત્યાં વાતના પ્રસંગે તેમની જન્મતિથિ નક્ષત્ર અમુક હોવું ઘટે છે એમ અમે કહ્યું કે ભાઈ તમારો જન્મ આ તારીખે ને આ નક્ષત્રમાં થયો છે એમ અમે પ્રસંગે કે એમને કહ્યું. તેથી તે સાધુએ એમ કહ્યું કે આ વાત આપે સાથી જાણી. કેવી રીતે આપે જાણી લીધું કે અમારો આ નક્ષત્ર આને જ સમયમાં જન્મ થયો? ત્યારે કૃપાલદેવ કહે અમે કહ્યું કે આત્માની નિર્મળતાથી આ બધું જાણી શકાય છે. આત્માની નિર્મળતાથી આ બધું જાણી શકાય છે પણ આ વાત સમજવા તેની વિશેષ ઉત્કંઠા રહી. તેથી અમારા મોરબી જવા પછી તેઓ મોરબી આવ્યા કે કેવી રીતે એ જાણી શકે, આપણે આવું શીખીએ. એટલે કે અમે મોરબી ગયા પછી એ પણ મોરબી આવ્યા અને રેવાશંકરભાઈને મળી અમને ઉપાશ્રય લાવવા વારંવાર કહ્યા કરતા. રેવાશંકરભાઈને કહ્યું કે તમે આ શ્રીમદજીને ઉપાશ્રય લઈ આવો, વારંવાર એમને કહે. અને રેવાશંકરભાઈને મળી અમને ઉપાશ્રય લાવવા વારંવાર કહ્યા કરતા. આથી એક દિવસે રેવાશંકરભાઈએ અમને કહ્યું કે ઉપાશ્રય ચાલો, મહારાજ આપને યાદ કરે છે, ઉપાશ્રય ચાલો. ત્યારે કૃપાલદેવ શું કહે? ત્યારે અમે કહ્યું કે પરિણામ સારું નહીં આવે. એના જ્ઞાનમાં એવી અદ્ભુતતા છે કે તમે આગ્રહ કરો છો જવાનું પણ ત્યાં જવાથી સારું ફળ નહીં આવે, પરિણામ સારું નહીં આવે. તેમની ઈચ્છા આત્માર્થી નથી. એ સાધુને આત્મકલ્યાણની ઈચ્છા નથી. છતાં રેવાશંકરભાઈના આગ્રહથી તેમની સાથે અમે ઉપાશ્રમમાં ગયા. આ વખતે ઘણા માણસો એકઠા થયા અને ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયેલો. એટલે આ બધા માણસો ત્યાં ઉપાશ્રય ફૂલ ભરાઈ ગયેલો. અને અમે બેઠા પછી મહારાજે પહેલી વાત તો પડતી મૂકી કે ભાઈ તમે કેવી રીતે જાણો કે શું એનું કારણ? પણ શું કહ્યું? અમે બેઠા પછી મહારાજે પહેલી વાત પડતી મૂકી પૂછ્યું કે શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? કૃપાલને પૂછે કે શાસ્ત્રમાં લખેલું છે પ્રતિમાનું વિધાન છે કે કેમ, કે પ્રતિમાને પૂજવી જોઈએ? આ સાંભળી અમે મૌન રહ્યા કે શું જવાબ આપીએ આટલા બધાની વચ્ચે. પણ સાધુએ જ્યારે એ જ પ્રશ્ન પુનઃ પુનઃ જારી રાખ્યો, વારંવાર એ જ પૂછે
શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન છે કે નહીં. પણ જ્યારે સાધુએ એ જ પ્રશ્ન પુનઃ પુનઃ જારી રાખ્યો ત્યારે અમે ઊભા થઈ કહ્યું કે મહારાજ, તમને મહાવીરના સોગંદ છે, આપે જે શાસ્ત્રો વાંચ્યા છે તેમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? અમને શું પૂછો છો? તમે ઘણા શાસ્ત્રો વાંચ્યા તેમાં આવે છે કે નહીં પ્રતિમાનું વિધાન, કે પ્રતિમા પૂજવી જોઈએ? આથી સાધુ નિરુત્તર થઈ રહ્યા. શું બોલે છે પોતે વાંચી, એમાં પ્રતિમાનું વિધાન કેમ ન હોય? આ તો એક આજથી 500 વર્ષ પહેલાં આ સ્થાનકવાદ સંપ્રદાય ઊભો થયો છે, એના પહેલાં તો હતું જ નહીં. એટલે આ બધું મનગઢંત બધું ઊભું કરેલું છે. હજારો લોકોને મારથી વિમુખ કરી નાખ્યા, પ્રતિમા નહીં પૂજવી કરીને. એનું એ દ્રઢ કરાવવા આટલા વલાની વચ્ચે એમને પૂછે ત્યારે કૃપાલદે કે તમે, તમને મહાવીરના સોગન છે, યથાર્થ સાચું બોલજો, આપે જે શાસ્ત્રો વાંચ્યા છે તેમાં પ્રતિમાનું વિધાન છે કે કેમ? આથી સાધુ નિરુત્તર થઈ રહ્યા. પછી તેમણે રેવાશંકર ભાઈએ પણ ઠપકો આપી કહ્યું, મહારાજને આવા સમુદાયમાં આ વાત કાઢવાની હતી? આ બધાની વચ્ચે એવી વાત કાઢો અને તમે આ વાત કરવા તેડાવ્યા હતા? આવી વાત કરવા તમે અમને બોલાવ્યા હતા અહીંયા? પછી અમે બંને ચાલી આવ્યા. આટલી વાત કહ્યા પછી મને કહ્યું, પ્રભુશ્રી કહે, આટલી વાત કહ્યા પછી મને કહ્યું, મુનિ, જો કોઈજી માર્ગ પર આવતો હોય તો તેને અમે નમસ્કાર કરીને પણ માર્ગ પર લાવીએ. સાચા માર્ગ પર આવતો હોય તો એને નમીએ, એ જે કેમ કરીએ એના ઘરે પણ પહોંચી જઈએ. પણ જો સાચો માર્ગ પામતો હોય એમ બધું કરવા તૈયાર છે, પણ આવા લોકો પાસે શું જવું? એવી રીતે અશાતના કરે નાની નાની ભાન નથી. આટલી વાત કહ્યા પછી મને કહ્યું કે મુનિ, જો કોઈજી માર્ગ પર આવતો હોય, આ મુનિઓને આ વાત કરી કૃપાલદેવ પોતે કે આ પ્રમાણે મને લો, હવે આવા જીવો પાસે કે શું જવું? એવા દીપચંદજી મુનિની વાત આવે છે કે એમને જવાય ત્યારે પ્રભુશ્રી કે ત્યાં જઈએ ને એમનું કલ્યાણ, ત્યારે કૃપાલદેવ કે એ વાત કરશો જ નહીં, કરશો જ નહીં. ત્યાં આત્મલાભ ન થાય ત્યાં ફિજુલ જવાનો શું પ્રયોજન? એટલે પ્રભુશ્રી કે મને કહ્યું, જેવો કોઈ જીવ માર્ગ પર આવતો હોય તો તેને અમે નમસ્કાર કરીને પણ માર્ગ પર લાવીએ. પછી મેં પૂછ્યું, પ્રભુશ્રી કે મેં પૂછ્યું કૃપાલદેવને, અમને કોઈ અમારું ગુણસ્થાનક પૂછે તો અમારે શું કહેવું? કે તમે કયા ગુણસ્થાનકમાં તો શું કહેવું? ત્યારે પરમગુરુએ ઉત્તરમાં જણાવ્યું કે દ્રવ્યથી છઠ્ઠું અને ભાવથી ચોથું કહેવું. દ્રવ્ય એટલે વેશ છે મુનિનો, એટલે દ્રવ્યથી છઠ્ઠું કહેવાય, પણ ભાવથી તો સમ્યક દ્રષ્ટિ ચોથું, એટલે વ્રતો હજી યથાર્થ આવે નહીં. પરમગુરુએ ઉત્તરમાં જણાવ્યું કે દ્રવ્યથી છઠ્ઠું ને ભાવથી ચોથું કહેવું. પાંચમા દિવસની સાંજે અમને સાધુઓને આજ્ઞા થઈ કે પૂર્વે થયેલા દિગંબર સાધુઓના દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘૂમટાકારે છત્રીઓ છે તેમાં તે સાધુઓની યોગ મુદ્રાઓ છે તે સ્થળે જવું. તેથી અમે સાતે સાધુઓ ત્યાં ગયા, એટલે ઈડરમાં જ્યાં પૂર્વે દિગંબર મુનિઓની છત્રીઓ છે અને તેનામાં લખેલું છે આજે પણ શ્રીમદ રાજચંદ્ર. એટલે આગલા ભમય જાણે એમનું નામ હશે એ જ જાણે, એટલે જ મોકલ્યા ત્યાં જવું દિગંબર મુનિઓ. તેમાં તે સાધુઓની યોગ મુદ્રા છે. પાંચમા દિવસની સાંજે અમને સાધુઓને આજ્ઞા થઈ કે પૂર્વે થયેલા દિગંબર સાધુઓના દેહાંત પછી સ્મરણાર્થે કરાવેલી ઘૂમટાકારે છત્રીઓ છે તેમાં તે સાધુઓની યોગ મુદ્રાઓ છે તે સ્થળે જવું. તેથી અમે સાતે સાધુઓ ત્યાં ગયા. આ જગ્યા સ્વાભાવિક વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી નિર્જન સ્થાનમાં, આ જગ્યા સ્વાભાવિક વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી અને વૃત્તિઓ શાંત થાય તેવી નિર્જન ભૂમિકા છે. ઉદાસીનતા
અને અસંગતાના વિચારો સ્ફુરે વૈરાગ્યની વૃદ્ધિ થાય એવો ત્યાંનો ક્ષેત્ર પ્રભાવ જણાયો. ત્યાં અમે કે ગયા તો એકદમ શાંત ભૂમિ, નિર્જન, કોઈ ત્યાં માણસ છે નહીં, અને આપણને વૈરાગ્ય આવે અને અસંગતાના વિચારો સ્ફુરે વૈરાગ્યની વૃદ્ધિ થાય એવો કહે છે ત્યાંનો અમને ક્ષેત્ર પ્રભાવ જણાયો. તેની સમીપ સ્મશાન ભૂમિ હતી. ત્યાં એક ગુફા છે. આજે તો હમણાં ત્યાં આ વૈષ્ણવોએ કોઈનું મંદિર કરી દીધું, પણ ઘણા વર્ષ પહેલાં તો આપણે ગયેલા તે વખતે ગુફા ખાલી હતી. હવે તો ત્યાં કોઈ બાવોએ પોતાનું સ્થાન બનાવી દીધું સ્મશાનમાં. ત્યાં એટલામાં જ એક પ્રાચીન ગુફા પાસે કુંડ જળથી ભરેલો તથા એક છૂટો ઊંચો પથ્થર ધ્યાનના આસન જેવો હતો તે જોતાં જોતાં ચાલ્યા. એ ગુફામાં પરમ કૃપાળુ દેવ દોઢ માસ રહેલા એવું ઈડર નિવાસી એક ભાઈએ કહેલું. ત્યાં કૃપાળુ દોઢ મહિનો રહેલા. આવી તેઓના આત્મવીર્યની અદ્ભુતતા તથા નિર્ભયતા વિશે વિચાર કરતાં અમે ઉપાશ્રયમાં આવ્યા કે કેવળ સ્મશાન ભૂમિમાં આવા જંગલમાં કૃપાળુ દોઢ મહિનો રહ્યા એટલે એમની કેવી નિર્ભયતા હતી કે જે એની વિચાર કરતાં કરતાં અમે ઉપાશ્રયમાં આવ્યા. છઠ્ઠો દિવસ, છઠ્ઠા દિવસે અમને વિહારની આજ્ઞા થઈ, જાઓ વિહાર કરીને હવે રવાના થાઓ. છઠ્ઠા દિવસે અમને વિહારની આજ્ઞા થવાથી સાતે મુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. હું, મોહનલાલજી તથા નરસિંહરક ત્રણેય ઈડરની આસપાસના નાના ગામોમાં વિહાર કરતા. ત્યાં પહાડ આદિ જંગલ, નિર્જન અને ત્યાગીને અનુકૂળ ક્ષેત્રો દેખાવાથી ધ્યાનાદિ ક્રિયા કરવા અહીં ઠીક પડશે એવી ભાવનાથી રહ્યા. ઈડર પાસેના નાના ગામોમાં અમે કે વિહાર કરતા, ત્રણ જણા, હું, મોહનલાલજી, નરસિંહરક, બીજા બીજી બાજુ ગયા, દેવકણજી વગેરે, તો ત્યાં પહાડ, જંગલ, નિર્જન, વન જેવું અને ત્યાગીને અનુકૂળ પડે એવા ક્ષેત્રો અમને બહુ ગમ્યા. ત્યાં અમે પછી ધ્યાનાદિ ક્રિયા કરતા, એકાંતમાં જઈને પહાડમાં કે જંગલમાં કે નિર્જન વનમાં ત્યાગીને અનુકૂળ ક્ષેત્રો દેખાવાથી ધ્યાનાદિ ક્રિયા કરવા અહીં ઠીક પડશે એવી ભાવનાથી રહ્યા. સવારમાં પહાડ ઉપર જઈ પરમ કૃપાળુ દેવે જણાવેલ આજ્ઞા પ્રમાણે થોડા થોડા અંતરે ત્રણેય મુનિઓ બેસી પરમગુરુનો બોધ અથવા તેઓ શ્રીના લખેલા પત્રો દ્વારા થયેલ ઉપદેશમાંથી વાંચન કરી ધ્યાનપૂર્વક મનન, નિધિધ્યાસન, આત્મ પરિણમન કરતા, તેમજ કોઈક વેળા ભક્તિમાં સોનેરી કાળ વ્યતીત થતો. થોડા દિવસ ઉપર શ્રવણ કરેલી લો બોધ સ્મૃતિમાં હતો તેની ખુમારીમાં આ એકાંત સ્થળ વૃદ્ધિ કરતો હતો. એકાંત જગ્યા મળીને હમણાં જ કૃપાલદેવનો આટલો બોધ સાંભળેલો એટલે કે ખૂબ આનંદ આવી ગયો. શું કરીએ, ત્રણેય મુનિઓ જુદી જુદી થોડા દૂરી પર બધા બેસી જઈએ ત્યાં જંગલમાં, પછી વાંચન કરે, પોતાનું એકાગ્રતાપૂર્વક મનન કરે, ચિંતન કરે, એના પર નિધિ ધ્યાસન કરે અને પોતાના આત્મામાં એ ભાવ કેમ પરિણમે એવું કહે છે અમે કરતા. પરમ કૃપાળુ દેવે જણાવેલ આજ્ઞા પ્રમાણે થોડા થોડા અંતરે ત્રણેય મુનિઓ બેસી પરમગુરુનો બોધ અથવા તેઓશ્રીના લખેલા પત્રો દ્વારા થયેલ ઉપદેશમાંથી વાંચન કરી ધ્યાનપૂર્વક મનન, નિધિધ્યાસન, આત્મ પરિણામ કરતા, તેમજ કોઈ વેળા ભક્તિમાં સોનેરી કાળ વ્યતીત થતો. થોડા દિવસ ઉપર શ્રવણ કરેલો બોધ કૃપાલદેવનો તે સ્મૃતિમાં હતો તેની ખુમારીમાં આ એકાંત સ્થળ વૃદ્ધિ કરતો. બે અઢી માસ પર્યંત આ વિભાગમાં વિચર્યા પછી ખેરાળુ ગયા. પરમ કૃપાલદેવ લગભગ ત્રણ માસ ઈડર રહ્યા હતા ત્યારે ગુફામાં ઘણો વખત રહેતા. પરમ કૃપાળુ દેવ લગભગ ત્રણ મહિના ઈડર રહ્યા હતા
ત્યારે ગુફામાં ઘણો વખત રહેતા અને વનોમાં વિચરતા. પછી વવાણિયા પધાર્યા, ત્યાં અમે પણ પત્ર લખ્યો, તેનો જવાબ કૃપાલદેવ તરફથી અમને ખેરાળુમાં મળ્યો. તેમાં જણાવ્યું હતું કે મુનિ દેવકર્ણજી કચ્છ અંજારમાં છે, તેમને પત્ર લખી તેડાવી લેવા. કૃપાલદેવે એમ લખ્યું પ્રભુશ્રીને કે દેવકર્ણજી મુનિ કચ્છ અંજારમાં છે, તો તેમને પણ પત્ર લખીને તેડાવી લો. તેમને પત્ર લખી તેડાવી લીધા. કચ્છનું સરનામું પણ સાથે મોકલ્યું હતું. આજ્ઞા પ્રમાણે અમે કચ્છ પત્ર લખ્યો કે તમારે હવે ગુજરાત તરફ વિહાર કરવો. તેઓ વિહાર કરી અમને અમદાવાદ મળ્યા. પછી તેમણે સંમત 1955નું ચાતુર્માસ વસો ક્ષેત્રે કર્યું અને અમે નડિયાદ ચાતુર્માસ રહ્યા. સાતમો દિવસ ચોમાસું પૂરું થયા પછી અમે વિરમગામ જવા નીકળ્યા. મુનિ દેવકર્ણજી આદિ ત્રણ સાધુઓ અમને રસ્તામાં મળી ગયા. તેથી છ સાધુઓ વિરમગામ રહી શેષ કાળ પૂરો થવાથી મોહનલાલજી અને નરસિંહરખ બંને સાધુ સાણંદ તરફ ગયા. તે જ રાત્રે પરમ કૃપાળુ દેવ વિરમગામ પધાર્યા અને ઉપાશ્રયમાં સમાગમ થયો. તે વખતે શ્રી આનંદ ઘનજી તથા શ્રી દેવચંદ્રજી મહારાજના સ્તવનો બોલ્યા. પછી તે વખતે શ્રી આનંદ ઘનજી તથા શ્રી દેવચંદ્રજી મહારાજના સ્તવનો બોલ્યા પછી પરમ કૃપાળુ દેવે વીરજીને ચરણે લાગું વીરપણ તે માગું રે, એ મહાવીર ભગવાનના સ્તવના અર્થ કર્યા હતા. સવારે ફરી વનમાં સમાગમ થયો હતો. પછી પોતે વવાણિયા તરફ પધાર્યા હતા. અમે ત્યાંથી વિહાર કરી અમદાવાદ તરફ આવ્યા. હવે ત્યાં અમદાવાદમાં રાજપુરના દેરાસરમાં બધા મુનિઓને કપાલે બોલાવે છે અને મૂર્તિ ધવલ પ્રતિમા સુંદર બતાવીને પ્રભુશ્રી એમ કહે દેવકર્ણજીને સંબોધી કે દેવકર્ણજી જુઓ જુઓ આત્મા. ત્યારે પ્રભુશ્રી કે હું ભોળો એટલે બોલી ઉઠ્યો કે ક્યાં છે બાપજી, ક્યાં છે બાપજી. ત્યારે પ્રભુશ્રીને કૃપાલે કે મુનિ તમે જોશો આત્મા કેવો છે. તે આ પ્રસંગ છે. વવાણિયાથી પાછા કૃપાલદેવ અમદાવાદ પધાર્યા ત્યારે બહારની વાડી પાસેના નગર શેઠ પ્રેમાભાઈના બંગલે ઉતર્યા હતા. આ વખતે પરમ કૃપાળુ દેવ રાજપુરના દેરાસરે જવાના હોવાથી અમોને પણ ખબર આપી ત્યાં બોલાવ્યા મંદિરમાં રાજપુરના દેરાસરમાં. પોતે પણ બારોબાર ત્યાં આવ્યા. અમે તો વાટ જોઈને જ બેઠેલા. દેરાસરમાં ચઠ્ઠા પદ્મ પ્રભુજીનું સ્તવન પોતે ગાયું અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈને ભોંયરામાં મૂળ નાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં ધવલ પ્રતિમાજી છે જે ઘણા જ ભવ્ય છે તે સમીપ જઈ કૃપાળદેવ બોલી ઉઠ્યા કે દેવકર્ણજી જુઓ જુઓ આત્મા. જ્ઞાનીઓની કેવી દ્રષ્ટિ છે. જેમ કે અહીંયા સદગુણાબેનને જિન મંદિર બહાર ઊભા હતા ત્યારે પ્રભુશ્રી કે જો શું દેખાય છે જો મૂર્તિ તરફ કરીને, તો કે પ્રભુ ચંદ્ર પ્રભુ દેખાય છે, કે સામાથી દેખાય છે. તો એ શું બોલે, સામે જ દેખાય, સામે જ દેખાય છે. ત્યારે પ્રભુશ્રી કહે આત્મા છે તો દેખાય છે, આત્મા ન હોય તો દેખાય. એટલે કે દ્રષ્ટા ઉપર દ્રષ્ટિ કરો, એ જતી નથી જીવતી. તેમ નાનીઓને તો પ્રત્યેક વસ્તુમાં આત્મા દેખાય કે આત્મા છે તો મૂર્તિ છે, આત્મા છે તો વસ્તુ છે, આત્મા ન હોય તો કંઈ જ નથી. આ દ્રવ્ય દ્રષ્ટિ. એટલે પ્રભુશ્રી અમને તો આ બધા મરદા દેખાય છે. પહેલાં એમની પહેલાં આત્મા દેખાય, જેવો દેખાયો કે આ બધા બેઠા છે, તો આ જ્ઞાન ચેતના દર્શન ચેતના તો આત્માની છે. તો આ શું છે, દેખાય દેખાય પૂતગલ.
भूतगल ज रूपी छे, आत्मा रूपी छे, पण आत्मा छे तो आ बधा सांभळे छे के बैठा छे। आत्माने शू करे तो बधा मर्दा बनी जाए, चेतन निकली जाए, तो एम नानी ने पहला आत्मा देखाय छे। એટલે કૃપાલદેવ તરત બોલ્યા, ત્યાં પદ્મ પ્રભુજીનું સ્તવન નીચે ભૈરાવા મંદિરમાં કૃપાલદેવ બોલ્યા, ગાયું અને નમસ્કાર સ્તુતિ કરી ઊભા થઈને ભૈરામાં, પહેલા ઉપર સ્તવન બોલ્યું, નીચે પછી ભૈરામાં ઊભા થઈ ભૈરામાં મૂળ નાયકજી પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં ધવલ પ્રતિમાજી છે, જે ઘણા જ ભવ્ય છે, તે સમીપ જઈ કૃપાલદેવ બોલી ઉઠ્યા કે દેવકર્ણજી જુઓ જુઓ આત્મા। એટલે આમાં પણ પ્રતિમાજી પાસે આગળ ગયા, બધા મુનિઓ સાથે બીજા પણ ગયા, સાથે પ્રવેશ કે અમે પણ ગયા, ત્યારે હું ભોળો તે બોલી ઉઠ્યો અને કહ્યું, ક્યાં છે બાપજી, ક્યાં છે આત્મા? એટલે એવી ગરજ છે, ક્યાં છે બાપજી, જેને ગરજ હતી એ બોલી ઉઠ્યા, ક્યાં છે બાપજી? પછી મારી સામું જ જોઈ રહ્યા કૃપાલદેવ, મારી સામું જ જોઈ રહ્યા, કંઈ હા કે ના ન કીધી, હું તો મૂંઝાણો કે એમને શું કહેવું હશે, કે મારાથી એ તો બોલાઈ તો ગયું, ક્યાં છે બાપજી, અને કૃપાલદેવ તો ના હા કે ના કંઈ કીધું નહીં, હું તો મૂંઝાણો કે એમને શું કહેવું હશે, મને વિકલ્પ ન રહે તેથી મને બોધમાં જણાવ્યું કે મુનિ તમે જોશો, મુનિ તમે જોશો, તમને આત્મા જણાશે, દેખાશે। પછી કૃપાળુદેવ બોલ્યા, દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા, અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને આંગી મુકટ વગેરે ધારણ કરાવ્યા। પછી દેરાસરની બહાર પધાર્યા અને એક બિછાનું પડેલું હતું તેના ઉપર બિરાજ્યા। પછી ફરમાવ્યું કે મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદૃષ્ટિ કરો, આત્માની અંદર ઉતરી જાઓ। આ પ્રમાણે સર્વશાસ્ત્રના પરમ રહસ્યભૂત વાત કહી આવું આવું ઉપદેશામૃતનું પાન સદગુરુ વિના કોણ કરાવે। ત્યાંથી પરમગુરુ પોતાને સ્થાને ગયા અને અમે સર્વ અમારે સ્થાને ગયા। શું કહ્યું ત્યાં કૃપાલદેવ ઉપદેશમાં? પછી ફરમાવ્યું કે મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, બહાર બધા વિકલ્પો કરશો દુનિયામાં તો તમારું મન ક્યારે સ્થિર નહીં થાય, કંઈ ને કંઈ તો હોય જ, દુનિયામાં શું ના હોય એ જ હોય। મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદૃષ્ટિ કરો, અંતર આત્માના ચિંતનમાં રહો, આત્માની અંદર ઉતરી જાઓ, બધું ભૂલી જાઓ। આપણા માટે કૃપાલદેવ એ જ કહ્યું કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન જે કંઈ પણ કરીને કરવાનું એક જ છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી, જગતને ભૂલી જવું અને સતના ચરણમાં રહેવું, સત્પુરુષની આજ્ઞામાં રહેવું, દુનિયાને ભૂલી જવી, જે છે તે જગત જીવે કર્માધીન, આપણે શું વિચારવાનું, બધા પોતપોતાના કર્મને આધીન વર્તી રહ્યા છે, સારું કે ખોટું, જેના કર્મ પ્રમાણેની બુદ્ધિ સૂજે છે, બુદ્ધિ કર્માનુસારિણી, તેમ આખી દુનિયા વર્તે, અને તારે શું, ભેંસના શિંગડા ભેંસને ભારે, તું તારું સંભાળને, એમ કરી જ્ઞાનીઓ કે તું અંતર્મુખ થઈ જા, બહાર દ્રષ્ટિ કરી તો વિક્ષેપનો પાર નથી, સંકલ્પ વિકલ્પ થયા કરશે ફલાણો એમને તેમ, તો કર્મ બાંધીશું। મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, મુનિઓ માટે નહીં આપણા બધા માટે, દ્રષ્ટિ અંતર્મુખ કરો, જગતના વિકલ્પો ભૂલી જાઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદ્રષ્ટિ કરો, આત્માની અંદર ઉતરી જાઓ।
આ પ્રમાણે સર્વશાસ્ત્રના પરમ રહસ્યભૂત, કેમ કે બધું કરી ના કરવાનું છે બધા શાસ્ત્રો ભણીને, એટલે આ પ્રમાણે સર્વશાસ્ત્રના પરમ રહસ્યભૂત વાત કહી, આત્મા રહસ્યભૂત વાત કહી, આવું આવું ઉપદેશના મૃતનું પાન સદગુરુ વિના કોણ કરાવે? સત્પુરુષ વગર આવી વાત તો આત્માની અંદર ઉતરી જાઓ કોણ કે? આત્મા અનુભવી પુરુષો જ કે, બીજાને તો ખબર જ નથી કે આત્મામાં કેવું સુખ છે, એ આપણને શું બતાવે? આ પ્રમાણે સર્વશાસ્ત્રના સાર રૂપ પરમ રહસ્ય આ છે, કેમ કે આપણે બધું આ જ કરવું છે, ભક્તિ સત્સંગ સ્વાધ્યાય સ્મરણ કરીને સ્વરૂપમાં જ સ્થિરતા કરવાની છે, અને એના કારણથી સમાધિ મરણ થવાનું છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ જગતના વ્યવહાર વિકલ્પો છોડી દઈએ તો જ અંતર્મુખ થવાય, નહીં તો જે આખી જિંદગી કરતા હોય તે જ રહસ્યભૂત મતી અંત વખતે આવે. બધું જ સોંપી દઈ, સમય આવીએ બધું જ પુત્રાદિને સોંપી દઈ, પોતે એનાથી નીકળી જવું બહાર, અને પરભવનું ભાતું બાંધવું, મારે તો મારા સ્વરૂપમાં રહું, હવે આ કમાણી કરું, પેલું કર્યું બધું, હવે ક્યાં સુધી, મરતા સુધી કે બધું મારે જ કરવાનું? એમ આરંપરિકથી નિવૃત્ત આરંપરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, ખૂબ જ ભાર આપ્યો છે કે છોડ્યા વગર તમને આત્મસ્થિરતા આવે જ નહીં. બ્રહ્મચારીજી તો આ પાઠનું હેડિંગ તો પ્રજ્ઞાબોધમાં કૃપાળદેવે આપ્યું, પણ એ પાઠમાં બ્રહ્મચારીજી કેવું ઠોસ પણ લખે છે, તજ્જત બે બે વાર લખે એક જ વાતને, એક શબ્દને, કેમ કે ભાર આપવા. તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાત, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. એમાં બળી મરશો, જો તમે આમાંથી નહીં નીકળ્યા ડૂબી મરશો, આ જ પરિગ્રહ તમને ડૂબાડી દેશે, પરિગ્રહ તો અહીંયા જ રહેશે, અને એના કારણે કરેલા આરંભ હિંસાના કારણો પાપો એ તમને દુર્ગતિમાં લઈ જશે. માટે તજ તજ બંને પરિગ્રહ, બે એટલે બહારનો તો આ 14 પ્રકારે જે કુટુંબ મકાન દુકાન પુત્ર સ્ત્રી ધનાદિ સોનું રૂપું, આ બાહ્ય પરિગ્રહ, અને અંતરંગ પરિગ્રહ કશાય ભાવ, અથવા મૌની કર્મનો પરિવાર આખો જ 28 માળાઓ જે આપણે ગણીએ છીએ દિવાળીના દિવસોમાં, એ દર્શન મોની ચારિત્ર મોની પ્રકૃતિઓ એ અંતરંગ પરિગ્રહ છે. અંદરનો મો એને છોડો કે બાહ્ય છોડો ને અંદરી છોડો તો જ તમે સ્વરૂપમાં સ્થિરતા કરી શકો અને એનો આનંદ અનુભવી શકો. તજ તજ બંને પરિગ્રહ આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહ તું, અને પછી છોડીને શું કરવું? કર કર આત્મવિચાર, આત્માનો વિચાર કર, એ નથી કર્યો તે નિષ્કારણ કરુણા. આપણે છોડીએ ન છોડીએ જ્ઞાનીઓને શું લાભ? નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, પોકાર કરે છે, એટલે અંતરમાં એમને અનુભવ છે કે જો આ જીવો નહીં કરશે એને શું દશા થશે, એટલે સંત કરે પોકાર. અગ્નિ આરંભ પરિગ્રહ, આરંભ પરિગ્રહ અગ્નિ જેવા છે, અગ્નિ શું કરે? બાળી નાખે આપણે. અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર, જો નહીં છોડો તો આરંભ પરિગ્રહ તમે બળી મરશો, એમ કૃપાલદે કે છે. આવું આવું એટલે બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદ્રષ્ટિ કરો, આત્માની અંદર ઉતરી જાઓ. આ પ્રમાણે સર્વશાસ્ત્રના પરમ રહસ્યભૂત વાત કહી, આવું આવું ઉપદેશા મૃતનું પાન સદગુરુ વિના કોણ કરાવે, ત્યાંથી પરમગુરુ પોતાને સ્થાને ગયા અને અમે પણ સર્વ મારે સ્થાન કે આવ્યા, મંદિરમાંથી રાજપુર દેરાસરમાંથી. આ પ્રમાણે વિશેષ આમાં આવતીકાલે